એના અહંકાર ને આગ લાગે, એના જ કારણે તારે આટલી સરસ તક ગુમાવી પડી છે. મારું નસીબ ખરાબ છે ફોઈ, મારા નસીબમાં જ કઈ નહીં હોય. અન્વિતા, અન્વી, ઇટ્સ નોટ ગુડ, ઇટ્સ નોટ રાઇટ, યુ આર મેકિંગ અ મિસ્ટેક. તું જુનિયર કેજીમાં ભણતી બચ્ચી નથી, તારે સિચ્યુએશન સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભાઈ, આમાં મારી શું ભૂલ છે? ફેશન ડિઝાઇનિંગ શરૂ કર્યું એ ભૂલ છે, શોમાં કમ્પીટ કરી છે એવું વિચાર્યું એ ભૂલ છે, કે આદિ પાસે પૈસા માંગ્યા એ ભૂલ છે. હું તને એવું નથી કહેતો, પણ દર વખતે આ રીતે ઝઘડો કરવો, રૂમમાં આવીને રડવું, રૂમ બંધ કરીને બેસી જવું, ખાવા પીવાનું છોડી દેવું, ઇટ્સ નોટ કૂલ. આ બધી તારી ભૂલ છે અન્વી. મને અત્યારે કેટલો ગુસ્સો આવે છે ખબર છે તને? આવો ચાન્સ મને ફરી ક્યારે મળશે? પહેલી વાર આવો ચાન્સ મળ્યો તો. જો, ઓર્ગેનાઇઝર સાથે હું વાત કરી લઈશ, તને એક બીજો ચાન્સ મળશે, એ મારી જવાબદારી છે. ખરેખર તું એ લોકો સાથે વાત કરીશ? વાત કરીશ, પણ એક કન્ડિશન પર. શું? તારે આદિને સોરી કહેવું પડશે, એની માફી માંગવી પડશે. આદિએ મને સોરી કહેવું જોઈએ, હું એને સોરી કેમ કહું? તે આખી ફેમિલી સામે એની ઇન્સલ્ટ કરી છે, એ તકલીફમાં છે, જાણે છે, તો પણ તું બધાની સામે જેમ તેમ બોલી. તને એના ઘરની પરિસ્થિતિ ખબર જ હતી ને, તો પણ તું બધાની સામે આવું કેમ બોલી? તે ખોટું કર્યું ને, બસ આટલો જ પ્રેમ કરે છે તું એને? સાચો પ્રેમ કરતા હોય એ આ રીતે ક્યારેય પતિનું અપમાન કરે? જસ્ટ ઇમેજિન અન્વી, આદિની જગ્યાએ જો હું હોત તો, રાધાની જગ્યાએ તું હોય તો, તું આ રીતે સહન કરી શકત? સોરી ભાઈ, ભૂલ થઈ ગઈ. સોરી મને નહીં, આદિને કહેજે. અત્યારે જ કોલ હિમ નાઉ, સે સોરી ટુ હિમ. સોરી આદિ, આઈ એમ સો સોરી, મેં આવું બધું કઈ વિચાર્યું નહીં. વિચારો આદિ, ખબર નહીં કેટલો દુઃખી થઈ ગયો હશે. આજે એનો મૂડ ઠીક નથી. મૂડ ઠીક કરવા માટે એની પાસે એક જ ઉપાય છે, એ છે એના ફ્રેન્ડ્સ. ઘરમાં જે શાંતિ મળવી જોઈએ એ નથી મળતી, તો છોકરાઓ એને બહાર શોધવા લાગે છે. અમારો જમાઈ પણ કંઈક સ્પેશિયલ નથી, મને કોન્ફિડન્સ છે, એટલે જ હું તને આ કામ સોંપી રહી છું. મેડમ, મને મારું કામ આવડે છે, કામ બોલો, તમારું કામ કરી આપીશ. કામ શરૂ કરતા પહેલા વોર્નિંગ આપી દઉં છું, ક્યાંય કોઈ મિસ્ટેક ન થવી જોઈએ. મેં ક્યારે મિસ્ટેક કરી છે મેડમ? સાગરને કિડનેપ કર્યો ત્યારે પોલીસના હાથે પકડાઈ ગયા હતા, ત્યારે જ હું સમજી ગઈ હતી કે તમારી ઓકાત શું છે. તું મિસ્ટેક નથી કરતો, તું મારું દિમાગ ખરાબ કરે છે, એ જાણું છું, તેમ છતાં હું તને આ કામ સોંપી રહી છું. કેમ ખબર છે? તારી પાસે મગજ છે, તું હોશિયાર છે, એટલે જ. પોલીસના હાથે ઝડપાયો તે બહુ જ માર ખાધો, તો પણ મારું નામ લીધું નહીં, એટલે જ આ કામ તને સોંપું છું. મેડમ, અમે વફાદારીમાં તો પાલતુ જાનવરો કરતા પણ એક ડગલું આગળ છીએ. મારો જમાઈ ઓફિસ ગયો છે, સાંજે 7:30 વાગ્યા સુધી ત્યાં જ રહેશે. ઓફિસથી નીકળે એટલે તું એનો પીછો કરજે, એ પછી એ જ્યાં જ્યાં જાય તારે પાછળ પાછળ જવું પડશે, એના પર નજર રાખવાની છે. એ ક્યાં ક્યાં જાય છે, કોની કોની સાથે વાત કરે છે, શું વાત કરે છે, એ બધી ડિટેલ્સ મને જોઈએ. દરેક મિનિટે તારે મને અપડેટ આપવી પડશે. આટલી નાની વાત? આ તો મારા ડાબા હાથનો ખેલ છે મેડમ. આ પતિ પત્નીની જોડી તોડવા માટે આટલી મહેનત તો બહુ થઈ પડશે. મારા પહેલા તીરથી ઘાયલ થઈને જમીન પર કોણ પડશે ખબર છે? આદિત્ય.
ઘર ખર્ચના પૈસા નહોતા એટલે મમ્મીના સોનાના કડા ગીરમે મૂક્યા છે. એ છોડાવવાના પણ પૈસા નથી એટલે 500 રૂપિયામાં રસ્તા પર મળે છે ને એવા નકલી કડા એણે એની મમ્મીને લાવીને આપ્યા છે. રાધા, આદી કે મમ્મીએ તમને કઈ કહ્યું નથી? કઈ વાત? એ જ પૈસા બાબતે. આઈ મીન, એમને ફાઇનાન્શિયલી બહુ તકલીફ થઈ રહી છે ને? ભાઈ પાસે પૈસા નહોતા એટલે ચેક બાઉન્સ થયો છે. તમને શું લાગે છે, જૂઠું બોલી રહ્યો છે? ના ના, આદી ખોટું બોલી રહ્યો છે એવું નથી, પણ પૈસાની તકલીફ હશે એટલે. એની પાસે પૈસા ન હોત તો એ સ્પષ્ટ કહી દેત કે હું ફી નહીં ભરી શકું. આવી રીતે દગો ક્યારેય ન કરે. તમે અન્વિતાની બધી વાતો ભૂલી જાઓ. આદી જૂઠું નથી બોલી રહ્યો, હું પણ જાણું છું. પણ પરમ દિવસે તમારા મમ્મી મળ્યા હતા, એમણે તમને કહ્યું? એ દિવસે રિક્ષાવાળા સાથે ઝઘડી રહ્યા હતા. રિક્ષાનું ભાડું આપવા માટે એમની પાસે પૈસા નહોતા. આઈ મીન, બાય મિસ્ટેક સમજણ ફેર થયો હતો. મેં એમને પૈસા આપ્યા પણ એમણે લીધા નહીં. ઇવન એ કડાની વાત મને પણ ખબર નથી. ઇટ્સ ઓકે, ઘરમાં કંઈ પ્રોબ્લેમ થયો હશે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું ફાઇનાન્શિયલી હેલ્પ કરી શકું. આદી મને કહેવામાં શરમાતો હશે. આઈ મીન, એને શરમ આવતી હશે. સો બની શકે કે મમ્મી અને ભાઈએ મને આ વિશે કંઈ કીધું ના હોય. અમારા ઘરમાં પૈસાની તકલીફ હશે, પણ મમ્મી ગમે તે રીતે મેનેજ કરીને ચલાવે છે, બધાને કહેતી નથી. એટલે જ કદાચ એને મને પણ નહીં કીધું હોય. પણ અન્વિતાએ બધાની સામે કહી દીધું. ભાઈ સાથે આવી વાત કરવી યોગ્ય છે? અમારી પાસે પૈસા નથી એટલે અમારી પાસે સ્વાભિમાન પણ ના હોય? જો તમે અમારા ઘરે હોત અને તમારી આવી પરિસ્થિતિ આવી ગઈ હોત અને અમે તમારું આવી જ રીતે અપમાન કરત તો? રાધા પ્લીઝ ડોન્ટ કમ્પેર, આવી રીતે તુલના ન કરો. બધા આજ ભૂલ કરી રહ્યા છે, તમે તો આ મિસ્ટેક ન કરો. આવી રીતે કમ્પેર કરવાથી બધા એકબીજાથી દૂર થશે. પ્લીઝ ડોન્ટ ડુ ધેટ. લાગે છે આજે ઓફિસ નથી ગયો. રજા કેમ લીધી હશે ને ખબર નહી. એની તબિયત ઠીક છે કે નહીં ખબર નહી. તમારા દીકરાએ રજા લીધી સા? એવું તમને કોણે કહ્યું? તમારી દીકરીએ ફોન કર્યો તો કે પછી વો વે? તું ચૂપ રહે, ગમે તેમ ન બોલ. રોજ આ જ સમય આદી ઓફિસ જતા પહેલા મને ફોન કરતો હતો. ઓફિસ પહોંચીને પણ હું પહોંચી ગયો છું ને એવું કહેતો હતો. પણ આજે હવારથી ફોન નથી કર્યો. મેં ફોન કર્યો પણ ઉપાડતો નથી. તમને શું લાગે છે, હવે એની આદત બદલશે નહીં એમ? તો આ બધું ચાંદને ભૂલી જશે. તું જરા શાંતિ રાખ, એની આદત છે. મમ્મીને કહ્યા વિના એ ક્યાંય જતો નથી. અહીંયા ગયા પછી પણ આદિ મને રોજ ફોન કરે છે, ખબર છે? તમે અત્યારે ચાઈ દુનિયામાં છો દીદી? જૂની આદતો ચારે બદલાય ને એવું લાગે છે? એ તમારો ભ્રમ છે. ગઈકાલે જેણે મને ફોન કર્યો તો અને આજે ભૂલી જાય? મમ્મી ને કઈ ન જવાનું, પપ્પા ને પૂછી ન જવાનું, એ બધું આગરમો. હવે આગરમો નહીં, એને હારે છે. હવે તમારો દીકરો નહીં, એ ઘરનો જમાઈ છે. આપણા ઘેર હતો તો મા બાપ નું ધ્યાન રાખતો હતો. હવે હાહુ હહરા ને પત્ની નું ધ્યાન રાખશે. હવે કોઈ તહેવાર હશે તાણ જ તમને યાદ કરશે. મારો દીકરો એવો નથી. આદિ ઘેર પાછો આવશે, ફરી તમારી જોડે રહેશે, એવા સપના ના જોશો. એ તો ચાંદનો તમારા હાથમાંથી નીકળી ગયો. તમે એને યાદ કરતા રહેશો તો તમારી તબિયત ખરાબ થશે. ના રેખા, મન તો એવું નથી લાગતું. અને આમ પણ આજે એનું રાશિ ભવિષ્ય સારું નથી, એની હારે કઈ ખરાબ થવાનું છે એટલે મને બહુ જ ડર લાગી રહ્યો છે.